સાબરકાંડા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ દિન પ્રતિદિન ચોરીના બનતા બનાવ પોલીસ માટે પડકારરૂપ બન્યા છે ત્યારે ઇકો કારના સાયલેન્સર ચોરથી ગેંગ સક્રિય થતા ઇકો કાર માલિકોમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાંતિજ સહિત તાલુકામાંથી રાત્રિ દરમિયાન ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી થઈ હોવાની એક પછી એક બુમરાહ ઉઠવા પામી છે તો બીજી તરફ વાહન માલિકો પોલીસના લફરામાં કોઈ પડવા ન માંગતું હોય તેમ પોલીસ ચોપડે માત્ર બે પોલીસ ફરિયાદ છે અને ચોરી કરનારાઓને દિવસે દિવસે મોકળું મેદાન મળી રહ્યું છે ખાસ કરીને ગામડાઓમાં રાત્રે વાહનોમાંથી પેટ્રોલ કાઢી લેવું બેટરી કે ગાડીઓના સાયલેન્સર કાઢી લેવા જેવા બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસને શહેર અને ગામડાઓમાં રાત્રિ રાઉન્ડ કરવાની માંગો વધી રહી છે રાંદીજ ખાતે હમણાં જ હાઇવેથી ભાકરિયા તરફ જતા ગાયત્રી હોસ્પિટલ પાસે આવેલ સોસાયટીમાં રાત્રિના સમયે મકાન આગળ પાર્ક કરેલ ઇકો કારમાંથી સાયલેન્સર ચોરાયાની ઘટના બની હતી આ ઘટના પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે ત્યારે પોલીસે આ અંગે તપાસ કરી આવા વાહન સ્પેર ચોરોને ઝડપી પાડી જેલને હવાલે કરી દેવા જોઈએ ઇકો કાર માલિકોમાં ભાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાંતિજ પોલીસ દ્વારા હવે તો ઘોર નિંદ્રામાંથી જાગીને પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હાલ તો એક પછી એક સાયલેન્સરો ચોરાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે